Happy New Year જાવો Happy New Year Happy New Year બેટા ઉઠી જાવ ચાલો ચાલો આજે આપણે નીકળવાનું છે કેમનું જવાનું છે આપણે અમદાવાદ તમારે આજે અમદાવાદ જવાનું છે તો નવા વર્ષમાં તમારી ચેનલ આવતા વર્ષમાં દિવાળી આવે પહેલા તમારી ચેનલને 1 મિલિયન થઈ જાય એવી અમારી ભાઈ 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 ખૂબ ખૂબ આભાર રાજીતભાઈ આપણે ખૂબ સારા આશીર્વાદ આપ્યા છે કે અમારા હિતેશભાઈનો ફોન આવી ગયો છે હેપી ન્યુ યરનો આ જયાબેનને ગુલાબી સાડી ચડાવી લીધી છે આમાં કંઈક નાખો થોડુંક એમાં ઘટે છે આમાં અહીંયા આપો હવે ચાલો હાલો રુદ્રભાઈને આપો ભગવાન ક્યાં જલ્યું આ મારી કાજવાળી ભાભી હેપી ન્યુ યર આ મારી ઇંધાજવાળી છે અને આ મારી મોટી ભાભી છે આ મારી કોડીનાર પ્રોપરની ભાભી છે ટાઈગર ભાઈ અમારા ટાઈગરભાઈ છે આપણે ચા પીવા બેઠી ગયા છે બાપા ભેગા હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ નમો બુદ્ધાય જય શ્રી કૃષ્ણ હેપી ન્યુ યર કેમ છો બધા મજામાં તો નવા નવા વર્ષના બધાને હેપી ન્યુ યર તો અત્યારે આપણે ઉઠી ગયા છે અને વ્લોગની શરૂઆત કરી નાખી છે તો આજે છે હેપી ન્યુ યર નવું વર્ષ છે તો મમ્મી પણ ક્યારે ના ઉઠી ગયા છે મમ્મી તો 4-5 વાગ્યાના ઉઠ્યા છે તો આજે શું છે મમ્મી આજે દીપદાન કાર્યક્રમ દીપદાન કાર્યક્રમ છે બુદ્ધને તમમાં કેમ કે આ જે દિવાળી છે ને એ બુદ્ધની પરંપરા છે બરોબર જ્યારે બુદ્ધે ધ્યાન કરીને પ્રાપ્ત કરીને આવેલા કપિલ વસ્તુમાં જ્યારે એના પપ્પાએ કીધું કે તમે ફરી આવો ત્યારે 500 સાધકો સાથે એ લોકો કપિલ વસ્તુ આવ્યા હતા ત્યારે લોકોને કપિલ વસ્તુના લોકોને આનંદનો કોઈ પાર નહોતો કેમ કે ગામ છોડીને ગયા હતા ગૌતમ બુદ્ધ ને ફરી આવ્યા એટલે એને દીપ ને બધી પ્રગટાવ્યા હતા ને એની ખુશાલીમાં આ તહેવાર મનાવવામાં આવે છે એટલે હું પણ તેમાં આજે એની ખુશાલીમાં મેં સવારમાં વહેલા ઉઠીને ધ્યાન કર્યું અને પંચશીલ બુદ્ધ વંદના કરીને આજ આનંદનો દિવસ પસાર કરવાનો છે ખૂબ સરસ વાત કરી તો અત્યારે આપણે ઉઠી ગયા છીએ તો બધા ને ફ્રેશ થઈ જાય થોડા નાહી ધોઈ નાખીએ નવા કપડાં પહેરી લઈએ અને ત્યારબાદ નવા વર્ષના બધાને વિશ કરીએ તો વ્લોગમાં મિત્રો બની રહેજો ગુડ મોર્નિંગ દિવ્યા જય શ્રી કૃષ્ણ એન્ડ હેપી ન્યુ યર કેમ છે મજામાં શું કરે અત્યારમાં અત્યારમાં કચરા પોતા ઘરમાં ચાલુ છે નવા વર્ષના જાજા જાજા હેપી ન્યુ યર તમે જીવનમાં ખૂબ પ્રગતિ કરો ખૂબ ખુશ રહ્યો એવી અમારી મનોકામના શુભકામના બરોબર તો આપણે દિવ્યાને હેપી ન્યુ યર કરી ત્યારબાદ હવે બધાને મારા પરથી વારા ઉઠાડીએ ટાઈગર ભાઈ ટાઈગર આડ ટાઈગર હેપી ન્યુ યર ટાઈગર ટાઈગર ચાલો બજારમાં જાઉં છું હે બજારમાં જયા હું બજારમાં જાય છે મમ્મી કંઈક તાજું તાજું શાકભાજી મળી જાય હા બપોરના ભોજનનું બપોરના ભોજન જાઉં છું ઉમેશભાઈ છે એ પણ બ્લોગ બનાવે છે ઉમેશભાઈ હેપી ન્યુ યર તમારા ઉમેશભાઈ બ્લોગ બનાવી રહ્યા છે ને અમારા જાહલ દીદી જાળીની અંદર સુતા છે હેપી ન્યુ યર જાવો હેપી ન્યુ યર હેપી ન્યુ યર બેટા ઉઠી જાવ ચાલો આજે આપણે નીકળવાનું છે કેમનું જવાનું છે આપણે અમદાવાદ તમારા આજે અમદાવાદ જવાનું છે તો નવા વર્ષના દિવસે તમારા જાહલ દીદી ઉઠી ગયા છે આ મમ્મીનો રૂમ છે આમાં નાનપણથી જ અમારા જાહલ દીદી મમ્મી ભેગા જ રહી છે તો જાહલ દીદી ઉઠી ગયા છે તો હવે આપણે જઈએ અમારી મનીષા ભાભી ત્યાં હેપી ન્યુ યર મનીષા ભાભી હેપી ન્યુ યર આ અમારા મનીષા ભાભી છે
તમને ખૂબ ખૂબ નવા વર્ષના શુભકામના તમારી બધી મનોકામના પૂરી થાય અત્યારે તમે શું કરો છો કચરા પોતા કરી રહ્યા છે અને આ એની બેનપણી છે દિવ્યા અને અમારા જાહલ દીદી ઉઠી ગયા છે અમારા કપિલભાઈ જે આયા આરામમાં જે થઈ ગયા છે રેડી ને અત્યારનું તમે વ્યૂ જોઈ શકો છો મિત્રો ખૂબ જ સરસ મોર્નિંગની સવાર પડી છે અને ઓલ મારા ફેમિલી યુટ્યુબ ફેમિલી ફેસબુક ફેમિલી બધાને દિલથી હેપી ન્યુ યર નવા વર્ષના ખૂબ ખૂબ સારા અમારા હિતેશભાઈનો ફોન આવી ગયો છે હેપી ન્યુ યરનો જયાબેનને ગુલાબી સાડી ચડાવી લીધી છે અમારા આશીષ કુમાર છે આ બધાને હેપી ન્યુ યર હેયુબેન હેયુબેન હેપી ન્યુ યર હેપી ન્યુ યર શીનું પીર છે નવા વર્ષે ઉઠતો નથી ઉદલો પુદલો ઉભો થા હા ભાઈ ઉભો થા ઉભો થા હા ઉભો થા ગજબ જતી છે અને હવે શરૂઆત ઘરથી કરીએ છીએ મમ્મીના આશીર્વાદ લઈ અને પંચાંગ નમસ્કાર કરી અને પછી વ્લોગમાં આગળ વધીએ તો ફેમિલી બધી બેઠી ગઈ છે અહીં દાદીમાએ અમારા માટે ગિફ્ટ રાખી છે મીઠાઈની ને તો પહેલાં અમે પંચાંગ નમસ્કાર કરી લઈએ બુદ્ધં નમામિ ધમ્મં નમામિ સંગમ નમામિ પંચાંગ નમસ્કાર થઈ ગયું છે હવે બધા એને ગિફ્ટ મળે છે કેટલી કેટલી મારા છે 200 રૂપીસ વાપરવાના ભાઈ તને કેટલા મળ્યા 200 આ મનીષાના 100 એટલે આ પછા પછાની રે બરોબર દિવ્યાના છે કડકડતા એટલે ગણી લેજો બધા પોતપોતાની રીતના આમાં કંઈક નાખો થોડુંક એમાં ઘટે છે આમાં અહીં આપો હવે ચાલો હાલો રુદ્રભાઈ ને આપો બરોબર છે અમિતભાઈ ના હવે તમારે જો આગળ વધારે તમારા રુદ્રભાઈ નું પછી તમને હું કહું હમણાં નથી કેતો એક વાત છે બરોબર હવે તમારે આની કરતા જો ડબલ ઇન્કમ જોતી હોય આની કરતા ડબલ ઇન્કમ જોતી હોય તમારે બરોબર તો તમે પપ્પાના અને કાકાના આશીર્વાદ લઈ શકો છો તો તમને પાછા એક્સ્ટ્રા 20-20 રૂપિયા મળશે તો તમે મને પણ તમે મને 100 રૂપિયાના સૂટા તો આપી શકો ને તો આપણે 100 રૂપિયાના સૂટા લઈ લઈએ બે મને ગણવા દો અમારે 2 4 6 8 10 ચાલો મીઠાઈ ખોલો આ મીઠાઈ ભાઈ કપિલભાઈ લાવેલા છે એમાં એક મિક્સ મીઠાઈ છે તમને આપણે આગલા બ્લોગમાં બતાવી હતી એક આ પેંડા કાજુ કતરી છે આ મિક્સ છે અને આ થાબડી પેંડા આપણા ફેવરિટ ફેવડા છે તો બધા એને નવા વર્ષના રામ રામ
તો મિત્રો તો આપણે મમ્મીના આશીર્વાદ લઈ લેતા હવે આપણે જઈએ છીએ આપણા ભાવિ મિત્રોને મળવા ગામમાં બધાને હેપી ન્યુ યર શ્રી રામ ભાઈ તો આપણે દાદીમાના આશીર્વાદ લઈ લેતા છે મમ્મીના આશીર્વાદ તો હવે આપણે જઈએ છીએ ગામમાં મિત્રોની અહીંયા જય શ્રી કૃષ્ણ અને નવા વર્ષના હેપી ન્યુ યર કહેવા તો વ્લોગમાં બન્યા રહેજો આપણે આવી ગયા છે આપણા ભાઈ મિત્રોની અહીંયા તો હેપી ન્યુ યર મારા કલેજા તને નવા વર્ષની શુભ શુભકામના અમારા રામભાઈ હેપી ન્યુ યર રામભાઈ નવા વર્ષના રામ રામ રામભાઈ અમારા પ્રયમ મિત્ર નિવાસી યોગેશભાઈ સોલંકી હેપી ન્યુ યર તમારા ધંધામાં ઓર બરકત રહે નવા વર્ષમાં એવી અમારી શુભકામના આવા છે અમારા બધા મિત્રો અને અમે આવી ગયા છે મિત્રો દુકાને અત્યારે સવાર સવાર માં ઘરે બધાના આશીર્વાદ લઈ મમ્મી ને પગે લાગી માવો ખાવા આવ્યા છે અને હવે આપણે એ ફસ ગયા છીએ મિત્ર છે વિશાલભાઈ એને એક મોટી દુર્ઘટના એની સાથે બની હતી કારણ કે આ ભાઈ થોડા છે ને અવલિત્રા બહુ હતા એટલે ચાલુ વરસાદમાં નાવા ગયા હતા અમારા વેલણમાં આપણે તમને પુલ બતાવ્યો ને અહીંયા ડેમની ત્યાં વીજળી પડી હતી ભાઈને નાક આંખમાંથી ફૂટ થઈ ગઈ હતી બચી ગયા જિંદગી નવી હશે થી પીએસઆઈ બનવાના હતા હવે જોઈએ છે આગળ શું થાય છે બરોબર કેસો લગા મેરા મજાક એવા અમારા પરમ મિત્ર એવા શ્રી અમારા રાજુભાઈ સોલંકી એવા અમારા નવા વર્ષ તમને હેપી ન્યુ યર અને તમારા ધંધામાં અમારા ભાવેશભાઈ છે બધાને મળી લઈએ આપણે અમારા રાજેશભાઈને પણ યુટ્યુબની ચેનલ હતી પણ કોઈ કારણોસર ધંધાના લીધે સમય ન મળતા તેણે પણ બંધ કરી દીધી છે તો ભવિષ્યમાં ક્યારેક જો એ ચાલુ કરે તો આપણે તેની ચેનલને સપોર્ટ કરજો હું કેવું છે તમારું તમારી ચેનલ આવતા વર્ષમાં દિવાળી આવે પેલા તમારી ચેનલ ને 1 મિલિયન થઈ જાય એવી અમારી ભાઈ 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 ખૂબ ખૂબ આભાર રાજેશભાઈ આપણે ખૂબ સારા આશીર્વાદ આપ્યા છે કે નવું વર્ષ આવે ત્યાં સુધીમાં આપણા 1 મિલિયન થઈ જાય તો ખૂબ ખૂબ સારી શુભકામના આવો વર્ષમાં અમારા પ્રેમ પુત્ર કાકા મારા ગોવિંદજી સોલંકીજી હેપી ન્યુ યર કાકા સાલ મુબારક તમારા નવા વર્ષના રામ રામ અને આ અમારા યોગેશભાઈ સોલંકી પરમ મિત્રના સુપુત્ર એવા અમારા મિહિરભાઈ સોલંકીનું ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાથી સ્વાગત કરવામાં આવે છે પિયુષભાઈ મળે તેના મોટા ભાઈ છે જયદીપભાઈ વાઘેલા અમારા ભત્રીજા થાય છે હેપી ન્યુ યર એમને કહી દઈએ આપણે પાછા આપણે મિત્રો ઘરે આવી ગયા છે તમારી ભાભી મને હેપી ન્યુ યર કેવા આવે છે એક એક ભાભી તમને મેળ કરાવું વાત કરાવડાવું વાત કેમ તું કેટલી આ મારી કાજવાળી ભાભી હેપી ન્યુ યર આ મારી કાજવાળી ભાભી છે અમારે કાજ બાજુથી વધારે ભાભીઓ લાવીએ આ અમારી ફાફડી વાળી છે અને વધારે જરૂર છે આ મારી ઇંધાજવાળી છે અને આ મારી મોટી ભાભી છે આ મારી કોડીનાર પ્રોપરની ભાભી છે આ બધું ભાભ્યું આખા વરામાં ખૂબ તરક્કી કરે બેઠ્યું બજ્યું ને મીઠાયું ખાય હારી બેટની ને છોકરા મોટા કરે એવી મારી શુભકામના છે મારી ભાભ્યું ને બધી એ કરે હેપી ન્યુ યર કહી દેવામાં એમ જોરથી બોલો બરાબર હા હા લઈ લે તમે તારે એ મજો યાર સાઈ માતા એક દી તો તારે નાઈ ધોઈને અંતર સાટી ને દેવાય ને એક દીધા ભાઈ અરે આજ નવું વર્ષ વાહ બરાબર સભ્યું પૂગવા દેવી તો છે નહીં કઈ દર વર્ષે અમારી ઘરે આખું ટોળું જ આવે ભેગું અમારી એક માદુ કોઈ એસું ન હોય બધી ભેગ્યું જ આવે મોટા બાપાનો જે 5 મારા મોટા બાપા છે એના દીકરાની વહુ છે આ બધી મારી ભાભીઓ આ 5-5 ની વહુ છે બધી ભાઈને હેપી ન્યુ યર ટાઈગરભાઈ હે ટાઈગરભાઈ અમારા ટાઈગરભાઈ છે
તો બધી ભાભી છે એ મમ્મીને દર વર્ષે અહીંયા મમ્મીને આશીર્વાદ લેવા દર વર્ષે નવા વર્ષના જય શ્રી કૃષ્ણ કહેવા અને હેપી ન્યૂ ઇયર કહેવા સાલ મુબારક કહેવા આવે ને મમ્મી છે એ અમારા પાંચ જે મોટા બાપા છે એમાં સૌથી નાના છે બરોબર તો એને જે દેરાણી જેઠાણા જે હોય એ બધામાં અત્યારે હવે જાય છે મળવા તો આપણે પણ તેની સાથે જઈએ અને તમે અમે જે જૂનું મકાન અમારું વાસમાં જે અમે રહેતા આ નવું મકાન છે વાસમાં જે જૂનું વર્ષ રહેતા વર્ષો જ્યારે મમ્મી નવું નવા નોકરીમાં લાગે ત્યારે તો એ મકાન પર તમને બતાવીએ બરોબર તો હાલો અમે જઈએ બ્લોગમાં બનીયા રહેજો આ મારો દીકરો મને દર વર્ષે મારા પગે પડવા આવે છે બરોબર છે અને આપણે જે જયદીભાઈ ની વાત કરી છે મારા ભત્રીજા થાય હા અમારા ભાઈ ના દીકરા છે મોટા બાપ ના દીકરા ના દીકરા એવા અમારા જયદીપભાઈ છે હેપી ન્યુ યર ભાઈ કઈ વાંધો નહીં ક્યાં છે હેપી ન્યુ યર હેપી ન્યુ યર છે અમારો જૂનું વાસ જ્યાં અમે રહેતા પેલા આમાં બધું જોઈએ કરે કરી ગયું જો હવે અહીંથી અમે શરૂઆત કરીએ આ અમારા મોટા બાપનું ઘર છે આ અમારી ભાભી છે આ પણ એક અમારી ભાભી છે અમારી ગીતા ભાભી હેપી ન્યુ યર ગીતા ભાભી અમારા વિજયભાઈ છે મોટા ભાઈ છે હેપી ન્યુ યર વિજયભાઈ સાલ મુબારક અમારા હંસીબેન એટા પડી ગયા હો હંસીબેન હેપી ન્યુ યર અમારા હંસીબેન છે જે આ મકાન ની તમને વાત કરતો હતો અત્યારે એમાં હંસીબેન રહી છે આ પેલા અમે આ મકાન માં રહેતા અમારો ભાઈ બેન નો દીકરો છે બધું અમારા પિયુષભાઈ વાઘેલા હેપી ન્યુ યર હેપી ન્યુ યર હેપી ન્યુ યર એક નંબર તો વાંધો નહીં ભાઈ ને બધા મજામાં છે હા બેઠો બેઠો અમારા પાંચ દાદા જે હતા ને એમાંથી અમારા એક મોટી માં છે જેથી મોટી માં એરિયા છે બાકી બધા સ્વર્ગવાસ થઈ ગયા છે દર નવા વર્ષના દિવસે અમે આશીર્વાદ લેવા આવીએ આવી રીતના મમ્મીને બધાય અમારો જૂનો વાસ છે પછી આમાં જેમ બને એમ બધા પછી મોટા બાળકો થતા ગયા એમ બધાની જગ્યા પ્રમાણે અલગ અલગ થતા ગયા તો એ અમારો જૂનો વાસ છે અને આ બધી અમારા મોટા બાપા શિકા બાપા છે લુંબા બાપા લુંબા બાપાના આશીર્વાદ લઈએ અમે મજામાં લુંબા બાપા આપણે મજામાં છે મજામાં છે ને સાજી લઈ આ અમારા મોટા બાપા છે સૌથી મોટા બાપા પપ્પાથી સૌથી મોટા ભાઈ અને આ બધા જે પાંચ ભાભીઓ અમારી હતી અમારા અમારા સિંધાજવાળા જે ભાભી હતા ને એના ઘરવાળા અને અમારા જે કાજવાળી હતા ને ભાભી એ ત્યાં દીકરીઓ હતા એ ગયું ભજ્યું આમાં આ અમારા મોટા ભાઈ છે ગિરીશભાઈ ટપુ બાપા છે ટપુ બાપા એના આપણે આશીર્વાદ લઈ લઈએ હમણાં અમારા વિજયભાઈ ના લગ્ન છે તો આપણે લગ્ન માં પણ ધૂમ ધૂમ મજા આવશું ભાભી છે ગિરીશભાઈ ના ઘરવાળા અમારા ભાવના માં છે ભાવનામાં હેપી ન્યુ યર અમારા આખો બધા વાઘેલા નો અમારો પરિવાર છે આખો અમારા ભાઈ ની મોટા કપિલભાઈ મોટા છે ને હા એ પણ અમારા ભાભી જ છે અમારા મનીષભાઈ છે અમારા દીકરા છે હાઈટ માં ખાલી ઊંચા થઈ ગયા છે બાકી અમારા દીકરા છે મનીષભાઈ અમારા મુરજી બાપા છે મુરજી બાપા નવા વરાના જય શ્રી કૃષ્ણ લઈ લો થાય
અમારા મેઈ મોટી માં છે અને અમારા જેઠાણી છે બરોબર બીજા નંબર ના ઓકે ને અમારા લખપણ બાપા છે એના પર બે દીકરા છે અને એક દીકરી છે એની ઘરવાળા હમણાં એક આવી ગયા કાજવાળી બાપી જો અહીંયા પપ્પાનો ફોટો છે અને આ દાદાનો ફોટો છે અમારા આપા મારી ભાભી છે આ અમારા જીતલાના ભાભી છે બસ ચાલો થઈ ગયું સા ઢોવા મંડ્યું જોવા ને કોઈ નથી કે રીત નથી જ્યાં મળ્યું ત્યાં લેવા વાળી થઈ ગયું બધી તેને એમ હોય કે ઝટ ઝટ અહીંયા અમે અમારા દેરિયા દેઠિયા જઈ આવી તમારી ઘેરે જઈએ ને પગ લાગવા આપણે ચા પીવા બેઠી ગયા છે બાપા ભેગા અમારા કપિલભાઈ છે જેમના અમારા ભાભી ને તમે વ્લોગમાં જોયા હતા અમારા અનિલભાઈ છે હા જે અમારા મસ્ત અનિલભાઈ ની સાથે આપણે એક વ્લોગ બનાવવાનો છે ફિશિંગ બહુ મસ્ત ફિશિંગ કરે અને હું કહેવાય કાલે તારે ફિશિંગ માં આવવાની જરૂર છે ઘણા લોકો હતા અહીંયા હું હેલો હા મારો જેઠનો દીકરો છે મોટો હા પણ આ પૈસા વાળો છે પણ ગોપિયો બહુ સાદો માણા બહુ સાદો માણા કોઈને લાગે નહીં ભાઈ કે આમ તમે જો એના વેસ ઉપરથી કોઈને લાગે કે આ કરોડોપતિ માણસ છે હા તો એ અહીંયા આવીને ફરારીમાં ફરે ખાલી હંટીમાં ફરે બાકી અહીંયા મુંબઈમાં પરિવારનું કાર્ય હોય એટલે એ આવે છે કેમ કે એના પપ્પા પહેલા બધું કરતા હતા હવે એના પપ્પા નથી એટલે એને એ આ સંભાળી બરોબર છે બસ હવે બીજું કઈ કરવું છું નહીં 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 હવે હું મુંબઈ આવા આ મારો દેશ છે હા અમદાવાદ આ બધી ખેતરી ની રખવાળી કે રાખે ને અમારા ખેતર માં ને કોઈ સહાય કરવે તો અમને બધી મેસેજ આપે એની તો જો તમે બાઈ અમારા દિનેશભાઈ છે હેપી ન્યુ યર ના એમના જીતલા વાળા તડકા ફૂલ પડે ને આ જીતલા ના છે અને અમે અહીંયા લઈ આવ્યા આ બધું થેન્ક યુ ઠેકાણે છે અલગ અલગ થી તમે એક એક ને જોવો ને એક એક ની વેરાયટી ભૂલી જાઓ અહીંથી આ અમારા અરુણો માં છે અમારા મોટી માં છે આ અમારા મોટા બાપા છે અમારા અરુણ માં હમણાં જે આ તમે બે જણા જોયા ને કપિલભાઈ ને એના મમ્મી પપ્પા જે વાઘેલા પરિવાર ના જે અમારા દાદા પરદાદા માંડણા હતા આનો અમે બધે પરિવાર છે આપ જોઈ શકો છો એમાં લખેલ છે માંડણા હતા એ એકલા એ ગામના જમીનના ખાતેદાર હતા અને 87 એકરના ખાતેદાર હતા અને આ અમારા ઉગા બાપા છે અમારા દાદાની ચાર ભાઈ વાહ ચારેય નથી અત્યારે એ ચાર ભાઈઓ હતા દાદા આ અમારા જૂના મકાન છે મિત્રો અને અહીં પણ અમારા મોટી માં અને રહી છે પપ્પાથી મોટા ભાઈ એમાં ધીરુબાપન મકાન છે એ બહાર ગયા છે તો તમને બતાવી દઈએ આવા જે જૂનવાણી અમારા ગામડાના મકાનો અને અમારું રહેણાંક છે અમારા મુંબઈ વાળાના મકાન છે અહીંયા રામસિંહભાઈ છે ને અમારા મુંબઈ વાળા અમારા મુંબઈ ફરતો તો તારી માન પકડી Yeah, but
મળી ગયા હાજી હાજી અને પાડી પાડી દીધો હા હા ભાઈ અમારે રામા પીને સોરે બેઠો થઈને બધીને કાકરિયું મેરા કરતો આખો દી દીધો કઈ ધંધો નહીં કોઈને નેવડ્યા બેઠા વાહ અમારે બેકાર માણસ દીકરી દીધેલી છે હમણાં બીમાર પડી ગયા હતા પછી પાછું સારું થયું ઘણી બધી કુડી બા હવે હું કરવા લાવી કયો લાવી ને ભાઈ બસ છે 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 તે ચાલ ઉભર હોય ને રામસિંહ ભાઈ ના મમ્મી છે આ લાકડી મૂકી દે સવિકા કે આશીર્વાદ હા આશીર્વાદ આપ આ બે હાથ મૂકીને સુખી રહે બધું જે આ સંબંધ પૂર્ણ થાય એમ બે હા બસ ઓ બેઠો હાર છે ને મારે સાવાન છે બહાર પણ મે તું જઈ આવું હેલો મિત્રો તો આ અમારા સૌથી મોટા મોટી માં અત્યારના પોલ માં વાગી ગયા ભાભી ને બધી હવે રસોઈ ની તૈયારી કરવા છે અરવિંદ ભાઈ મોટા બાપા ના મોટા છોકરા મોટા થી બીજો નંબર હેપી ન્યુ યર પપ્પાના જે પાંચ ભાઈઓ છે એમાં સૌથી મોટા બાપાના ના મોટીમાં આવો હતો અમારો પરિવાર. કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરીને કહેજો મિત્રો. આપણે પાછા મિત્રો ઘરે આવી ગયા છે ને આ અમારા મામા પ્રતાપ મામા આવી ગયા છે અમારી ઘરે મમ્મીને મળવા માટે. જોઈ શકો છો હા અમારા મમ્મીથી ને બધીથી નાના છે મામા વચલાભાઈ છે. વચલાભાઈ પેલા આવતી બે માસી પછી મામા અને પછી તમી અમારા મામા નાનાવાળા થી આવી ગયા છે. હાલો મામાને આપણે આશીર્વાદ લઈ લઈએ. રેડી હેપી ન્યુ યર મામાને નવા વર્ષના અભિનંદન. હેપી ન્યુ યર. ઓકે ઓકે હાલો ડન. રુદ્ર હા પગ લાગી લો. હાલો ભાઈ બસ હાલો પગે લાગો છે આમ હોય હા એમ. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. આ તો એમ કે તમારા બાપા કોણ આવ્યું કોણ આવ્યું
હેલો ગાઈસ, તો વાગી ગયા છે અત્યારે 5 અને આજનું બેસતું વર્ષ ખૂબ જ સારું ગયું મિત્રો. અને અત્યારે હવે અમારે સાંજે નીકળવાનું છે અમદાવાદ, કેમ કે મેં તમને અગાઉ વ્લોગમાં વાત કરી હતી કે મમ્મીને જવાનું છે થાઈલેન્ડ, તો અમારે તેને અમદાવાદ સુધી મૂકવા જવાના છે, ત્યાં 1-2 દિવસ રોકાવાનું છે. તો અમદાવાદમાં પણ તમને જોવાલાયક વસ્તુ હશે મિત્રો, તે બતાવશું. અને અત્યારે બધી પોતપોતાનો સામાન મિત્રો પેક કરી લઈએ, કપડાં છે, આ છે, તે છે, એકસાથે ઘરમાં કલર કામય ચાલુ છે. અમારા ભાઈ કપિલભાઈ ઘરનું કામ આપ જોઈ શકો છો કે ઘડવાનું કામ ચાલુ છે. અમારા અમિતભાઈ પણ વ્લોગ બનાવી રહ્યા છે. અમારા અમિતભાઈને મને જોઈને તાત્કાલિક વ્લોગ બનાવવાનું ચાલુ જ કરી દઈ. દિવ્યા અને મનીષા હું બનાવો છો, હું તો અમદાવાદ જવાનું છે એટલે રસોઈ જરીક વહેલી બનાવવાની છે. તો જોઈ શકો છો કે બે રસોઈ બનાવી રહી છે. અને આપણે હવે ત્યાં આજના બ્લોગને અહીં જ પૂર્ણ કરીએ, નેક્સ્ટ બ્લોગમાં મળશું. ત્યાં સુધી બધાને બાય બાય, બધાનું નવું વર્ષ ખૂબ સફળ જાય એવા દિલથી આશા કરું છું. અને મળશું કોઈક નવા વિડીયોમાં. તો આ વિડીયોને જલ્દી જલ્દી લાઇક કરો, શેર કરો, વિડીયો પસંદ આવતા હોય અમારા વિડીયો તો વધુમાં વધુ મિત્રો સુધી પહોંચાડો. અને અવનવા વિડીયો જોવા માટે અમારી ગાંડીગીરી યુટ્યુબ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળશું કોઈક નવા વિડીયોમાં. ત્યાં સુધી વંદે માતરમ, ભારત માતા કી જય.